ભુજ ખાતે 155 ગરીબ નિરાધાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા, મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છ દ્વારા ગરીબ નિરાધાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવા માટે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની એક શિબિર તાજેતરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન કચ્છ ભુજ ખાતે યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા, કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમા, ભુજ નગરપાલિકાના અધ્યક્ષ લતાબેન સોલંકી, નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર બીએન પ્રજાપતિ સહિતના મહાનુભાવની હસ્તે આ શિબિરનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર પ્રજાપતિ, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા, મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા સહિતના મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં આ શિબિરની સરાહના કરી હતી અને આવું સુંદર મજાનું આયોજન કરવા માટે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આ શિબિરથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ખૂબ જ ફાયદો થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આલ્ફેડ હાઈસ્કૂલના આચાર્ય શ્રી વાઘેલાએ વિદ્યાર્થીઓને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કચ્છ એનએસએસના કોઓર્ડિનેટર જાડેજા, મામદભાઈ આગરિયા, દીપકભાઈ ડાંગર, સલીમભાઈ રાયમા, એનએસએસના સ્વયંસેવકો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અમિત ગોસ્વામી, નઝીર રાયમા અને ટીમ સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છના કાર્યકર્તાઓએ ખૂબ જ ભવ્યથી ભવ્ય આયોજન કર્યું હતું અને જેની સરાહના પણ થઈ હતી.